ગાયત્રી બાળકો, સ્વસ્તિક શિક્ષણ સંકુલના આજના ઓનલાઈન વિડીયોમાં હું તમારું ફરીથી એકવાર સ્વાગત કરું છું. તો ચલો બાળકો, આજે આપણે કયો વિષય ભણીશું? અંગ્રેજી. તો બધા જણ અંગ્રેજીની નોટ લઈને બેસી જાઓ. જો બાળકો, આજે આપણે આગળ ભણીશું. હું તમને આગળ જે બી ચાલ્યું છે એક વખત એનું તમને રિવિઝન કરાવી દઉં છું. તો ચલો બાળકો, આપણે પહેલેથી મૂળાક્ષરો જોઈશું. આને શું કહેવાય? A for apple. Apple એટલે સફરજન. પછી B for bat. B for bat. Bat એટલે bat. અને બીજું શું થાય બાળકો? B for ball. પછી C for car. Car એટલે ગાડી. C પછી D for doll. Doll એટલે ઢીંગલી. બીજું શું થાય બાળકો? ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. પછી ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. ઈ પછી એફ ફોર ફેન. ફેન એટલે પંખો. એફ પછી જી ફોર ઘન, જે આજે આપણે ભણીશું. અંગ્રેજી વિષય ભણ્યા પછી આપણે રંગની માહિતી મેળવીશું. તો આ વખતે આપણે કયા રંગની માહિતી મેળવીશું? લાલ રંગની. તો ચલો એની પહેલાં આપણે ભણી લઈએ. તો આજે આપણે અંગ્રેજીમાં કયો મૂળાક્ષર જોઈશું? જી ફોર ગન. ગન એટલે બંદૂક. તો જો બાળકો, પહેલાં આપણે જી લખતા શીખીશું. કઈ રીતે લખવાનું છે? અર્ધગોળ, આડી લાઈન અને ઊભી લાઈન. એટલે સરસ મજાનું શું બની જશે? જી. જુઓ, હું તમને અહીંયા લખતા શીખવાડું છું. પહેલાં અર્ધગોળ કરીશું, પછી આડી લાઈન અને ઊભી લાઈન. અર્ધગોળ, આડી લાઈન, ઊભી લાઈન. અર્ધગોળ, આડી લાઈન, ઊભી લાઈન. અર્ધગોળ, આડી લાઈન અને ઊભી લાઈન. તો આવી રીતે તમારે શું કરવાનો છે? તમારે આવી રીતે જી બનાવવાનો છે. ચલો હવે આપણે બોલી બોલીને લખીશું. તમારે પણ મારી સાથે બોલીને લખવાનું છે. તો ચલો બાળકો, જી ફોર ગન. 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 ગન એટલે બંદૂક. ચલો ફરીથી બોલીને લખીશું. જી ફોર ગન. 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 ગન એટલે શું થાય બાળકો? બંદૂક. ફરીથી એકવાર બોલીને લખીશું. જી ફોર ગન. જી ફોર ગન. જી ફોર ગન. જી ફોર ગન. ગન એટલે શું થાય? બંદૂક. તો જુઓ બાળકો, આપણે અત્યારે શું લખ્યું છે? જી ફોર ગન. ગન એટલે બંદૂક. હવે આપણે આગળ શું શીખીશું? જી પછી એચ. એચ ફોર હેન. હેન એટલે મરઘી. અને બીજું શું થાય બાળકો? એચ ફોર હાઉસ. હાઉસ એટલે ઘર. તો જુઓ, આપણે એચ શું લખીશું? એટલે કે એચ આપણે કઈ રીતે લખતા શીખીશું? પહેલાં બે ઊભી લાઈન કરીશું, પછી એક નાની આડી લાઈન. એટલે સરસ મજાનું શું બની જશે? એચ. તો ચલો હું તમને અહીંયા લખતા શીખવાડું છું. પહેલાં આપણે બે ઊભી લાઈન કરીશું અને એક આડી. બે ઊભી લાઈન કરીશું અને એક આડી. એટલે શું બની જશે બાળકો? એચ. એચ ફોર શું થશે? એચ ફોર હેન. હેન એટલે મરઘી. અને એચ ફોર હાઉસ. હાઉસ એટલે ઘર. તો ચલો બાળકો, હવે આપણે બોલી બોલીને લખીશું. એચ ફોર હેન. એચ ફોર હેન. H for hen. H for hen. H for hen. H for hen. પછી
એચ ફોર હાઉસ પણ કહેવાય. તો ચલો આપણે એ બોલીને લખીશું, એચ ફોર હાઉસ, એચ ફોર હાઉસ, એચ ફોર હાઉસ. હાઉસ એટલે ઘર. તો તમારે નોટબુકમાં જી ફોર ગન અને એચ ફોર હાઉસ સરસ અક્ષર નોટબુકમાં લખવાનું છે. ચલો હવે આપણે આગળ જોઈશું. અહીંયા શું છે બાળકો, સરખા અંગ્રેજી મૂળાક્ષરો લીટી દોરીને જોડો. તો આ તો તમને સરળતાથી આવડતું હશે કારણ કે આપણે આગળ પણ એક વખત શીખી ગયા છીએ. તો જુઓ તમારે શું કરવાનું છે, લીટી દોરીને જોડવાના છે. ઈ ફોર એલિફન્ટ, તો તમને સામે જ્યાં પણ ઈ ફોર એલિફન્ટ દેખાય ત્યાં તમારે શું કરી દેવાનું છે, એની સાથે જોડી દેવાનું છે. પછી એફ ફોર ફિશ, તો અહીંયા એફ ક્યાં છે, તો ચલો બાળક આપણે એની સાથે જોડી દઈશું. જી ફોર ગન, તો ચલો જીને જી સાથે જોડીશું. એચ ફોર હાઉસ, એચને એચ સાથે જોડી દઈશું. બી ફોર બેટ, બીને બી સાથે. અને ડી ફોર ડોલ, તો ડીને ડી સાથે. આવડે ને બાળકો તમને આવી રીતે લખતા? તો નોટબુકમાં તમારે આટલું હોમવર્ક કરવાનું છે. ચલો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈશું. ચલો બાળકો હવે અંગ્રેજીની સ્વાધ્યાય પોથી લઈને બેસી જાઓ. આપણે એની અંદર આગળ કયો પાના નંબર જોઈશું, તો જુઓ પાના નંબર 15. તો 15 ઉપર શું છે, યુનિટ નંબર 29, અંગ્રેજી મૂળાક્ષરો વાંચો, મહાવરો કરો અને લખો. તો જો બાળકો આપણે હમણાં નોટબુકમાં શું શીખ્યા, જી ફોર ઘર અને એચ ફોર હેન. તો આની અંદર ટપકા સ્વરૂપે અહીંયા આપેલું છે. તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે બાળકો, આ ટપકા જોડીને નોટબુકમાં પણ લખવાનું છે અને સ્વાધ્યાય પોથીમાં પણ લખવાનું છે. તો જુઓ હવે આપણે યુનિટ નંબર 31, તો આની અંદર શું છે કે સરખા અંગ્રેજી મૂળાક્ષરો લીટી દોરીને જોડો. મેં તમને હમણાં જ નોટબુકમાં શીખવાડ્યું છે કે આપણે ઈને ઈ સાથે જોડીશું. તો આવી જ રીતે તમારે સ્વાધ્યાય પોથીની અંદર પણ જાતે પૂરવાનું છે, બરાબર બાળકો? તો ચલો સ્વાધ્યાય પોથીની અંદર તમારે યુનિટ નંબર 29, 30 અને 31 જાતે લખવાનું છે. હવે આપણે લાલ રંગની માહિતી મેળવીશું. હવે આપણે આગળ જોઈશું. તો મેં તમને કીધું હતું ને કે આજે આપણે લાલ રંગની માહિતી મેળવીશું. તો જો રંગની માહિતી, લાલ રંગ, તો આજે આપણે કયા રંગની માહિતી મેળવીશું બાળકો, લાલ રંગની. તો ચલો હું તમને ઘણી બધી વસ્તુઓ બતાવું છું જે લાલ કલરની હોય છે. તો ચલો સૌથી પહેલા તો આપણે જોઈશું બોટલ. જો બાળક આ બોટલનો કલર કયો છે, લાલ. તમારી પાસે બી લાલ કલરની બોટલ હશે. પછી હું તમને બતાવું છું સફરજન. આ શું છે, સફરજન. ચલો બાળકો સફરજન કયા કલરનું હોય છે, લાલ કલરનું. ચલો સફરજન. પછી હું તમને બતાવું છું દાડમ. તમે બધા દાડમ ખાવ છો ને બાળકો, તો ચલો દાડમ કયા કલરની હોય છે, લાલ કલરની. ચલો પછી હું તમને એક વસ્તુ બતાવું છું. અત્યારે આપણે બધા મોઢા ઉપર શું પહેરીએ છીએ બાળકો, માસ્ક. તો જો મારી પાસે લાલ કલરનું માસ્ક છે, તો આને કયો કલર કહેવાય, લાલ કલર. ચલો હવે તમે બધા મોબાઈલ વાપરતા જશો બાળકો, મોબાઈલમાં તમે લોકો ગેમ રમો છો ને, તો જો મારી પાસે લાલ કલરનું શું છે, મોબાઈલનું કવર. તમારા બધાની પાસે પણ જે કવર હશે, અમુક લોકોની જોડે લાલ કલરનું કવર હશે, બરાબર બાળકો? ચલો હવે હું તમને અહીંયા થોડા રમકડા બતાવું છું જે કેવા કલરના છે, લાલ કલરના. તો જુઓ બાળકો આ શું છે, ટ્રેન ગાડી એટલે કે ટ્રેન. આમાં જે પૈડા છે એ પૈડા કયા કલરના છે, લાલ કલરના. પછી જુઓ બાળકો આ પણ રમકડું કયા કલરનું છે, લાલ કલરનું. અને આ પણ લાલ કલરનું. ચલો હું તમને એક વસ્તુ બતાવું છું. આપણે અંગ્રેજીની અંદર શું શીખી ગયા, એબીસીડી શીખ્યા ને બાળકો, શું શીખ્યા અંગ્રેજીમાં, એબીસીડી. તો જો અહીંયા મારી પાસે બે આલ્ફાબેટ છે, કેટલા છે, બે. આને શું કહેવાય, બી. આપણે શીખ્યા ને અંગ્રેજીમાં બી ફોર બોલ, અને આને કહેવાય ઈ ફોર એલિફન્ટ. તો જો બાળકો મારી પાસે બે આલ્ફાબેટ કયા કલરના છે, લાલ કલરના. ચલો હવે આપણે ચિત્રકલાનો રંગ પૂરીએ છીએ ને બાળકો,
તો જુઓ આ રંગ કયા કલરનો છે? રેડ કલરનો. કયા કલરનો છે? લાલ કલર. આપણે લાલને અંગ્રેજીમાં શું કહેવાય? રેડ કલર. જુઓ તમે લોકો કલર પૂરતા જશો તો એની અંદર લાલ કલર આવતો હશે. ચલો હવે હું તમને એક વસ્તુ બતાવું છું. જુઓ બાળકો આને શું કહેવાય? એક પ્લેટ કહેવાય. હવે આ પ્લેટ કયા કલરની છે? લાલ કલરની. એની ઉપર શું લખેલું છે? 1, 2, 3 and 4. કયા કલરની પ્લેટ છે બાળકો? લાલ કલરની. તો જો બાળકો અહીંયા મેં તમને ઘણી બધી વસ્તુઓ બતાવી છે લાલ કલરની. ચલો એક વસ્તુ તમને હજી બતાવું છું. જો બાળકો અહીંયા આ જે છોકરી છે તો આને કયા કલરની ટીશર્ટ પહેરી છે? લાલ કલરની. કયા કલરની ટીશર્ટ પહેરી છે બાળકો? લાલ કલરની. તો તમારી પાસે પણ લાલ કલરની ટીશર્ટ છે ને બાળકો? તો જો બાળકો તમારે શું કરવાનું છે હવે? તો આજે મેં તમને કયો કલર શીખવાડ્યો છે? લાલ. બાળકો આજે આપણે કયા રંગ વિશે શીખ્યા? લાલ રંગ વિશે શીખ્યા. હવે તમારે બધાએ શું કરવાનું છે બાળકો? તો જો મેં તમને આજે લાલ રંગ વિશેની માહિતી આપી છે તો હવે તમારે શું કરવાનું છે? તમારા ઘરમાં તમને જેટલી બી લાલ રંગની વસ્તુ મળે એ બધી જ ભેગી કરીને એક સરસ મજાનો ફોટો પાડીને મોકલવાનો છે. જો તમારી પાસે લાલ કલરની ટીશર્ટ હોય કાં તો શર્ટ હોય તો તમે તમારો ફોટો લાલ કલરની ટીશર્ટ પહેરીને એની અંદર પણ મોકલી શકો છો. બધા જ જોડે લગભગ લાલ કલરની ટીશર્ટ હશે જ. જેની પાસે હશે એ લોકો ફોટો પાડીને મોકલી આપજો. અને ના હોય તો બી વાંધો નહીં, પણ તમારા ઘરની અંદર જેટલી બી લાલ કલરની વસ્તુ હોય એ બધી જ ભેગી કરીને સરસ મજાનો ફોટો પાડીને મોકલજો. તો ચલો બાળકો આજે આપણે લાલ રંગ વિશે ભણ્યા છીએ. હવે પછીનો ટોપિક આપણે